Hello everyone, good morning. Hope you all are fine. I am Karani Trivedi, continuing the lecture of TYBCOM SEM 5, that is of English subject. We are now at the last topic of our grammar and syllabus, that is official letters. First topic of grammar was modal auxiliary verbs, second was press release, and the third last topic of our syllabus and our grammar, that is official letters. पत्र लेखन ये तो अपन ने खबर अच्छे ऑफिशियल लेटर्स एवा होय कई रीते बीजा थी अलग पड़े छे एनी जनरल इन्फॉर्मेशन आपणे जोईए देन वी विल जम्प इनटू द प्रैक्टिकल लेटर राइटिंग सो दे आर रिसीविंग सेंडिंग एंड रिसीविंग अ लेटर हैव बीन अ पेशन विद ह्यूमन बीइंग सिंस टाइम इमेमोरियल शू कहे छे पत्र लेखन सेंडिंग एंड रिसीविंग मोकलवा ने रिसीव करवा एटले मेळवा ए पत्र लेखन आदिकाळथी चालती आवती एक सर्वने प्रिय एवी एक मानवीय प्रवृत्ति छे विद ह्यूमन बीइंग्स हैव ऑलवेज लव टू रिसीव अ लेटर मोर देन टू राइट इट बधाने लगभग पत्र मेळवानी उत्कंठा होय छे लखवा करता के मने कोक लखे मने पत्र आवे પ્રાચીન કાળની વાત છે જ્યારે પત્ર જ એક માધ્યમ હતું કોમ્યુનિકેશન એટલે વાતચીત માટે ફોર મોસ્ટ પીપલ લેટર રાઇટિંગ ઇઝ વન કેસ ઇન વિચ ધ ઇટ ઇઝ બેટર ટુ રિસીવ ધેન ગીવ પત્ર એક સંબંધ અને લાગણી ન્યૂઝમાં જીવંત રાખવાનું એક સેતુ સમાન છે એટલે બે લોકોને કનેક્ટ કરવા માટે અત્યારે આપણી પાસે મોબાઈલ છે કોલ કરીએ મેસેજ કરીએ વિડીયો કોલ્સ કરીએ આપણે ધારીએ ટેલિગ્રામ્સ થ્રુ કેટલી એપ્લિકેશન્સ કોમ્યુનિકેશનના માધ્યમો વધી ગયા છે પરંતુ ત્યારે આ એક જ માધ્યમ હતું કોમ્યુનિકેશન સંબંધોને જાળવી રાખવા ટકાવી રાખવા અને એકબીજા પ્રત્યે સેતુ બનવા માટેનો હતો જે એક માધ્યમ છે પત્ર લેખન અને આપણે મેળવવાની બહુ ઈચ્છા હોય છે કે મને કોઈ પત્ર લખે એ બધાને એમ જ હોય કે મને કોઈ લખે હવે પછી આપણે જવાબ તો લખીએ પણ બધાને એવી ઉત્કંઠા હોય કે મને કોઈ પત્ર લખે એટલે મેળવવાની વધારે ઈચ્છા હોય પત્ર ઈચ ઓફ અસ હેઝ 100 રીઝન્સ વાય વી કાન્ટ રાઇટ અ લેટર આપણી પાસે ઘણા બધા રીઝન હશે કે ચૂકા મને આપણે પત્ર નથી લખતા રેર ઇન્ડિયન ઇઝ અ પર્સન હુ કેન સીટ એન્ડ રાઇટ ડાઉન અ વન્ડરફુલ લેટર વિધાઉટ ગિવિંગ ઇટ સેકન્ડ થોટ શું કે છે કે વ્યક્તિ કોઈ ઓછા લોકો હશે જેને જરૂરિયાત પડતી હશે કે એ બેસે અને લખે સરસ મજાનું પત્રમાં વર્ણન કરે બીજું કાંઈ વિચાર્યા વગર સીધો પત્ર લખવા બેસી જાય વી નો લેટર્સ આર ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ આપણને ખબર છે કે પત્રો એ આપણી લાઈફમાં જરૂરી છે જીવનમાં જરૂરી છે ધો લેટર્સ વી મીટ ફ્રેન્ડ્સ મેક ફ્રેન્ડ્સ થ્રુ લેટર વી મીટ ફ્રેન્ડ્સ મેક ફ્રેન્ડ્સ એન્ડ કીપ અલાઈવ ધ વોર્મ ગ્લો ઓફ લવ પત્ર દ્વારા શું થઈ શકે છે આપણે નવા મિત્રો બને છે જેમ અત્યારે સોશિયલ મીડિયા થ્રુ આપણે કરીએ છીએ એમ કે પત્રો દ્વારા પણ મિત્રો બને છે નવા નવા મિત્રો બને છે પત્રો મિત્રોને લખી શકાય છે અને જે કોઈ બી સંબંધ છે એને જીવંત રાખવા માટેનું એક માધ્યમ સરળ સરસ મજાનું છે જે પત્ર છે લેટર્સ બિંગ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ટુગેધર એક્રોસ ધ માઇલ્સ ધ વર્લ્ડ વિધાઉટ લેટર્સ વુડન્ટ નો હાઉ ટુ રન અવર બિઝનેસ પે બિલ્સ બોરો મની એપ્લાય ફોર અ જોબ કોંગ્રેચ્યુલેટ ઓર ગ્રીવ ફોર ડિસ્ટન્ટ ફ્રેન્ડ ઓર રિલેટિવ કમ્પ્લેન ઇન ઓથોરિટીઝ એન્ડ સિવિક કોમિટીઝ ટુ નેમ જસ્ટ અ ફ્યુ ઓફ ધ થિંગ્સ દેટ આર પાર્ટ ઓફ ધ રૂટીન લિવિંગ શું કહે છે અત્યારે તો ઇમેલ SMS બધું આવી ગયું છે પરંતુ એ જમાનામાં હજી પણ લેટર્સનો ઉપયોગ થાય છે એવું નથી એપ્લિકેશન્સ માટે આ બધું કહે છે કોંગ્રેચ્યુલેટ માટે રિલેટિવને કોઈ ઓથોરિટીઝમાં હજી લેટર્સનું મહત્વ તો બિઝનેસ ઓફિશિયલ લેટર્સ તો ચાલે જ છે પરંતુ શું કહે છે કે ફેમિલી અને ફ્રેન્ડ્સને જકડી રાખવા માટે એ બેના સંબંધને સ્વા આપવા બંનેની એકબીજા સુધી વાત પહોંચાડવા માટેનું માધ્યમ પત્ર લેખન છે અને વિચારીએ છીએ કે પત્ર વગરનું જીવન કેવું હોઈ શકે આપણા બિઝનેસ આપણા બિલ પે કરવા મની પૈસા કોઈ પાસે માગવા હોય કોઈ જોબ માટે એપ્લાય કરવું હોય કોંગ્રેચ્યુલેટ કરવું હોય કોઈને
કોઈને દુઃખ સમાચાર આપવો હોય, કોઈ મિત્રને કોઈ સંબંધીને કંઈ સમાચાર પહોંચાડવા હોય, કમ્પ્લેન કરવી હોય ઓથોરિટીઝને, તો એ બધી વસ્તુઓ માટે શું છે એ પત્ર લેખન જરૂરી છે. તો આ બધું રૂટીન બની ગયું છે, તો આ બધી વસ્તુઓ તો પત્ર દ્વારા જ થાય છે. તો એવું નથી કે ભાઈ અત્યારે ઈમેલ અને SMS ને મોબાઈલનો જમાનો આવી ગયો છે તો સોરી આપણે પત્ર લેખન નથી યુઝ કરતા, પણ આ બધા કામમાં ઓફિશિયલ જે જોબ માટે એપ્લાય કરવું હોય તો આપણે એપ્લિકેશન લખવી જ પડે છે, એપ્લિકેશન લેટર લખવો પડે છે. તો એ ઘણી બધી જગ્યાએ જે અત્યારે છે આ રૂટીન તો છે, પત્ર લખાય છે. ભલે આપણે ટેકનોલોજીથી ઘણા બધા આગળ જતા રહ્યા છીએ, પણ હજી આ પત્ર લેખનનું માધ્યમ આ બધી વસ્તુઓ સાથે સંકળાયેલું છે, આ બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. ઇટ્સ અ ડિફરન્ટ મેટર ધો ધ ટાઈમ્સ હેવ એડવાન્સ ઇન વેરિયસ વેઝ. મેં કીધું ને જેમ સમય અત્યારે બહુ બદલાઈ ગયો છે, આપણને બધાને ખ્યાલ છે, પીપલ લાઈક ફાસ્ટ મૂવમેન્ટ્સ ઓફ ધેર મેસેજીસ, કે એને કરતો મેસેજ કરી દો, મેસેજ બરાબર ફટાફટ પહોંચી જશે પત્ર કરતાં. એન્ડ સો ધ લેટર્સ આર મૂવિંગ એટ એન અનબિલીવેબલ પેસ. તો ઈમેલ્સ અને SMS, ઈમેલ કરી દો, SMS કરી દઈએ, કેટલું બધું પોસિબલ છે. ત્યારે માધ્યમો કેટલા બધા, ટેકનોલોજી વિજ્ઞાન આગળ વધી ગયું છે. મોબાઈલ થ્રુ ફટાફટ જશું, ખબર ને આપણે પત્ર લખીએ આપણે એવું થાય, પરંતુ ના, નેવરધલેસ ધેર ઇઝ નો શોર્ટકટ ટુ રાઇટિંગ પાર્ટ ઓફ ઇટ. લખવાની બાબતમાં તો જ્યાં લખવા જરૂરી છે ત્યાં તો આપણે પત્ર લખવો જ પડશે. ભલે આપણે એટલા સ્માર્ટફોન્સ આવી ગયા છે, બધું ટેકનોલોજીના લીધે SMS થ્રુ, ઈમેલ્સ થ્રુ, મેસેજીસ થ્રુ આપણે ગમે તે માહિતી સેન્ડ કરી શકીએ છીએ, પરંતુ જ્યાં રાઇટિંગની વાત આવે છે ત્યાં આપણે લખાણ પત્ર લખવો પડે જ છે. હાવર ધેર ઇઝ અ સ્પોટ ઇન ડિવાઇઝિંગ શોર્ટ લેટર્સ એન્ડ સિમ્બોલ્સ ફોર SMS પર્પઝ. શું કે છે? શોર્ટ લેટર્સ અને SMS ને આપણે સિમ્બોલ શોર્ટ એન્ડ સ્વીટ લખીએ છીએ, એવું બધું નવું નવું ઘણું બધું નીકળી ગયું છે. યુ હેવ ટુ યુઝ યોર લિંગ્વિસ્ટિક કેપેસિટી આઈધર વેન યુ આર રાઇટ અ લેટર ઓર ટાઈપ ઇન યોર કોમ્પ્યુટર. કેમ કે આપણી SMSની સ્પીડ એવી થઈ ગઈ છે કે આપણે શોર્ટ ફોર્મ લખતા થઈ ગયા છે, તો લેટર લખતા હોય છે ત્યારે આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે. સ્પેલિંગ્સ લખીએ છીએ, ગ્રામેટિકલી સેન્ટેન્સ, કેમ કે જે આપણે SMSની ભાષા વાપરીએ છીએ એ લેટરમાં વાપરવાનું નથી, એમાં આપણે સ્પેલિંગ પ્રોપર ગ્રામેટિકલ શોર્ટ એન્ડ સ્વીટ સિમ્પલ લેંગ્વેજમાં લખવાનું છે. પૂરા સેન્ટેન્સીસ જે SMSની લેંગ્વેજ છે આપણે ટેવાઈ ગયા છીએ એ લખવાની નથી. લેંગ્વેજ યુઝ બાય યુ રિફ્લેક્ટ યુઅર પર્સનાલિટી. જે ભાષા તમે તમારા પત્ર લેખનમાં લખો છો એ તમારી પર્સનાલિટી, તમારું જે પર્સનાલિટી તમારી છે એ એમાં એની છાપ પડે છે કે તમે કેવા છો. તો બી માણસની કે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, તમારી ઇમ્પ્રેશન પડે છે એના પર, તમારી છાપ એમાંથી નક્કી થાય છે કે કઈ પ્રકારની કેવી વ્યક્તિ છે, કેટલી નોલેજેબલ છે. તો એ આપણી ઇમ્પ્રેશન, આપણી પર્સનાલિટી છતી કરે છે. તો એના માટે આપણે સારી લેંગ્વેજ, સરસ મજાનું લખાણ લખવું જોઈએ. ધ વાઇડર એમ ઓફ ઇન્કોર્પોરેટિંગ લેટર રાઇટિંગ ઇઝ ધ સિલેબસ ઇઝ ટુ મેક સ્ટુડન્ટ ફેમિલિયર વિથ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ કમ્પોઝિશન, વિચ અદરવાઇઝ ઇન ધીસ કેસ સ્પેશિયલી વુડ લુક ડોડન્ટ ઇન ધ વેક ઓફ ઇમેલ એન્ડ SMS રેવ્યુ. જે અત્યારે ઇમેલ અને SMS થ્રુ જે માહિતી ફટાફટ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને એક સિટીમાં, રાજ્યમાં, દેશમાં, બીજા દેશ સુધી પહોંચાડી શકાય છે મિનિટોમાં, સેકન્ડ્સમાં, મિટિંગોમાં. તો એ જમાનામાં જે આપણે પત્ર લેખન છે સિલેબસમાં જે આપણને આપેલું છે, શું કામ આપેલું છે, એનું રીઝન બતાવે છે, એનું કારણ બતાવે છે કે વાય. તો કહે છે કે અત્યારે કોર્પોરેટ, અત્યારે જે યુગ ચાલે છે, બિઝનેસ અને ઓફિશિયલ જગ્યાએ પત્રો જરૂરી છે. તો વિદ્યાર્થીઓને પત્રો લેખન કઈ રીતે કરવું, કેમ લખવું, કેમ કે અત્યારે આપણે SMS અને ઇંગ્લિશની દુનિયામાં જીવીએ છીએ, તો આપણને પત્ર લખવો એમાં ઘણી બધી તકલીફો પડે, તો આપણને ઓફિશિયલ લેટર્સ કેમ લખવા. આગળ જઈને જો આપણે એ ફિલ્ડમાં આગળ વધીએ, કોમર્શિયલ ફિલ્ડમાં, આપણે કોમર્સના સ્ટુડન્ટ છીએ, તો કઈ રીતે આગળ વધવું અને એમાં કઈ રીતે લેટર્સ લખવાના થાય, તો કઈ રીતે લખવા. ઓફિશિયલ લેટર્સ આપણને આવડે એ પર્પઝથી આ સિલેબસમાં આપણું આ ટોપિક મૂકેલો છે. લિંગ્વિસ્ટિક એબિલિટી ઇઝ અ પ્રીરિક્વિઝિટ ઓફ એની શોર્ટ ઓફ ડ્રાફ્ટિંગ. લિંગ્વિસ્ટિક, તમારી ભાષા, તમે કયા શબ્દો યુઝ કરો છો, કેવા શબ્દો યુઝ કરો છો, એ બહુ મહત્ત્વનું છે જ્યારે તમે લેટર ડ્રાફ્ટ કરતા હો છો. ઇટ ઇઝ પ્રીસપોઝ ટુ દેટ યુ હેવ અટેઇન સર્ટેન અમાઉન્ટ ઓફ લિંગ્વિસ્ટિક કેપેબિલિટી. નાવ ઇટ્સ ટાઈમ યુ મોલ્ડેડ યોર એબિલિટી ટુ ડ્રાફ્ટ સોશિયલ એન્ડ ઓફિશિયલ લેટર્સ. સોશિયલ એન્ડ ઓફિશિયલ લેટર્સ જે આપણે લખતા હોઈએ છીએ કંઈ કામથી, સામાજિક અથવા તો ઓફિશિયલ કામ માટે, ઓફિસ વર્ક માટે જે લેટર્સ લખતા હોઈએ છીએ, તેના માટે આપણી ભાષા,
ગણતર આપણું નોલેજ જરૂરી છે કે જે આપણે શીખવી કે કઈ રીતે કયા શબ્દો શું લખવું શું ન લખવું, પત્રમાં કોઈ પણ કયા ટોપિક વિશે છે અને રિલેટેડ કઈ માહિતી એમાં લખવી, તો એ ભાષાનું જ્ઞાન હોવું આપણને જરૂરી છે. લિંગ્વિસ્ટિક એટલે સાયન્સ ઓફ લેંગ્વેજ, એટલે કે ભાષાનું જ્ઞાન હોવું બહુ જ જરૂરી છે. ચીપલી વી રાઇટ લેટર્સ ઇન ટુ વેઝ, આપણે બે પ્રકારના લેટર લખીએ છીએ, ફોર્મલ અને ઇન્ફોર્મલ, એટલે કે ઔપચારિક અને અનૌપચારિક. એમાં પહેલામાં એવું છે, ઇન્ફોર્મલ લેટર્સ વી ફોલો સર્ટેન એટિકેટ્સ એન્ડ મેનર્સ, કે પહેલો પ્રકાર એવો છે કે જેમાં આપણે નિયમો રીતભાત અનુસરીએ છીએ. ઇન્ફોર્મલ લેટર્સ ઓન ધ અધર હેન્ડ આર મોસ્ટલી ગાઈડેડ બાય ધ રાઇટર્સ વીમ્સ લાઇક એન્ડ ડિસલાઇક. બીજો પ્રકારનું જ્યારે હોય છે, એવું હોય છે કે જે મુક્ત હોય છે, એમાં તમે તમારા ગમા અણગમા લાગણી આવેગો ગમે તે તમે એમાં એક્સપ્રેસ કરી શકો છો, એમાં લખી શકો છો. યુ હેવ બીન મેઇડ મચ અવેર ઓફ ધ થિયરીકલ પાર્ટ ઓફ લેટર રાઇટિંગ ઇન યોર પેપર ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન. બિઝનેસ કોમ્યુનિકેશનના પેપરમાં આપણે જોયું કે રીતે લેટર્સ લખાય છે, બિઝનેસના આપણે જોયું કમ્પ્લેન કયા કયા પ્રકારના લેટર, ઓર્ડર કમ્પ્લેન, અલગ અલગ પ્રકારના આપણે ઘણા ઇન્ક્વાયરી, બધા પ્રકારના લેટર્સ આપણે ઓફિશિયલ બિઝનેસ રિલેટેડ જોયા બિઝનેસ કોમ્યુનિકેશનના પેપરમાં આપણે એસઆઈમાં. બટ ઓવરવ્યૂ ઓફ સર્ટેન ટેકનિકલ આસ્પેક્ટ વુડ નોટ બી આઉટ ઓફ પ્લેસ. શું કહે છે? એટલે આપણે પત્રલેખનની કલાની બાબતો ઉપર આપણે થોડી નજર કરી લઈએ કે આપણે કઈ રીતે પત્ર ઓફિશિયલ લેટર્સ લખવાના છે. ઓલમોસ્ટ લેટર્સ આર મેડ ઓફ ફાઇવ પાર્ટ્સ, બધા પત્રો મોસ્ટ પ્રોબેબલી પાંચ ભાગમાં વેચાયેલા હોય છે. ધ હેડિંગ, સેલ્યુટેશન, બોડી ઓફ ધ લેટર, ક્લોઝિંગ એન્ડ સિગ્નેચર. કયું છે? તો કે હેડિંગ એટલે પેલું મથાળું, સેલ્યુટેશન એટલે સંબોધન, બોડી ઓફ ધ લેટર એટલે આમ તો મેઇન પાર્ટ, દેહ, બોડી એટલે આપણું મેઇન પાર્ટ, ક્લોઝિંગ એટલે અંત એન્ડ, અને સિગ્નેચર એટલે સહી. ધ હેડિંગ કન્સિસ્ટ ઓફ યોર એડ્રેસ એન્ડ ધ ડેટ. હેડિંગમાં શું આવે ઉપર? તો કે ડેટ અને એડ્રેસ, એટલે કે સરનામું અને તારીખ. ઇટ શુડ બી નોટેડ ધેટ ઇફ ફોર્મલ લેટર્સ ધ હેડિંગ ઓલ્સો ઇન્ક્લુડ લેટર રિસીવર્સ એડ્રેસ. જો એમાં શું કહે છે કે ઔપચારિક પત્રોમાં પત્ર મેળવવાનું સરનામું પણ સામેલ હોય છે, જેને પત્ર લખવાનો છે, ટુ અને ફ્રોમ બંને હોય છે. ઓફિશિયલ લેટર શું કહે છે? ઇન કેસ ઓફ ઓલ ઓફિશિયલ કોરસ્પોન્ડન્સ વિલ કેરી ધ રિસીવર્સ એડ્રેસ એઝ વેલ એઝ ધ હેડિંગ. ઓફિશિયલ લેટર લખતી વખતે પત્ર મેળવવાનું સરનામું પણ લખવું જરૂરી છે. જ્યારે હવે પણ સોશિયલ લેટર્સ નોન એઝ ઇન્ફોર્મલ વન્સ ડુ નોટ રિક્વાયર રિસીવર્સ એડ્રેસ. અમુક પત્રો એવા હોય છે જે અનૌપચારિક પત્રોમાં પત્ર મેળવવાના સરનામાની જરૂર રહેતી નથી. નેક્સ્ટ ઇઝ સેલ્યુટેશન, સંબોધન. શું કરવાનું? પહેલાં એડ્રેસ, હેડિંગમાં શું આવશે? એડ્રેસ, રિસીવર અને સેન્ડરનું અમુકમાં નથી આવતો, અમુકમાં આવે છે, અનૌપચારિકમાં નથી આવતું. ઔપચારિકમાં પત્રોમાં આપણી જમણી બાજુ આપણું આવે, ડાબી બાજુ સામેવાળાનું આવે. અહીંયા જાણે કે જમણી બાજુ હું લખતી હોઉં તો કલ્યાણી ત્રિવેદી, પ્રોફેસર કલ્યાણી ત્રિવેદી, મારું એડ્રેસ, તારીખ અને ડેટ. પછી જમણી બાજુ ટુ ધ પ્રિન્સિપાલ ઓફ એક દોષી મહિલા કોલેજ, જો હું મેમને લખતી હોઉં, જેને મારે લખ્યું હોય, ટુ ધ ઓથોરિટી, ટુ ધ ડાયરેક્ટર ઓફ ધીસ ધીસ સો એન્ડ સો કંપની. પછી રિસ્પેક્ટેડ સર, એ સેલ્યુટેશન. The greeting of the person to whom you are writing the letter. Salutation is a greeting. Salutation એટલે સંબોધન. શું છે? એક પ્રકારની ઉષ્માભરી શરૂઆત છે જેને આપણે પત્ર લખીએ છીએ. ઇટ ઇઝ રિટન ઇક્વિવેલન્ટ ટુ ઓફ ધ કન્વર્સેશનલ હાઉ ડુ યુ ડૂ ઓર હેલો, કેમ છો મજામાં, એ આદાન પ્રદાન, જે મજામાં કેમ છો, દૈનિક વાતચીતમાં વપરાતા શબ્દો ઉદ્બોધન એટલે સંબોધન. એક્સેપ્ટ ફોર લવ લેટર ઓર ઇન્ટિમેટ ફેમિલી લેટર, ધ ફોર્મ ઓફ સેલ્યુટેશન ઇઝ ટ્રેડિશનલ એઝ માય ડિયર મિસ્ટર સુંદર ઓર ડિયર મિસ્ટર શર્મા ઓર મિસિસ રોહિત શર્મા. ઇન કેસ ઓફ મેરિડ વુમન વિથ ધ હસબન્ડ્સ નેમ પ્રોસીડ બાય ધ સરનેમ. શું કહે છે? કે આ ફેમિલિયર લેટર આપણે રિલેટિવમાં લખતા હોય તો આપણે માય ડિયર મિસ્ટર સુંદર કે ડિયર લખી શકીએ છીએ, અને એની મિસ્ટર હોય તો, મિસ હોય તો, કુવારા હોય અને જેને હસબન્ડ હોય તો એ મિસિસ કરીને એનું નામ આપણે લખીએ છીએ.
इन केस ऑफ एन एल्डरली पर्सन और रिलीजियस हेड वी शुड यूज रिस्पेक्टेड और रेवरेंट फॉलोड बाय डॉक्टर मिस्टर रिस्पेक्टेड डॉक्टर नहीं कुछ है यहाँ एग्जाम्पल आई विच आदर यू रेवरेंट भक्ति स्वामी जी के रिस्पेक्टेड सर रिस्पेक्टेड मैम कुछ रिस्पेक्टेड कोई नाम हो डॉक्टर सो एंड सो रिस्पेक्टेड डॉक्टर रिस्पेक्टेड वॉट्स एवर इंजीनियर जो भी हो ते लखी सको छो इन फॉर्मल कॉम्युनिकेशन द सैल्यूटेशन इज सीम्पली एट सर और मैडम कीधु ने फॉर्मल कॉम्युनिकेशन अपने जो पत्र भरवा ऑफिशियल्स एम रिस्पेक्टेड सर अथवा तो मैडम आए सैल्यूशन एज सच इज अ वेरी कॉम्प्लिकेटेड इश्यू शू कह संबोधन से गूंचवण भरियो विषय है वी शूड ट्राई टू अवॉइड एम्बिग्युटी एज फार एज पॉसिबल बने त्या सुधी आपणे संबंधों ने निवारवा जोईए एटले रिस्पेक्टेड सर ने मैडम शू लखू शू न लखू एमां गूंचवण थई जाए तो रिस्पेक्टेड सर और मैडम थी आपणे संबोधन ऑफिशियल लेटर्स में मोस्ट प्रोबेबली थाय छे बॉडी ऑफ द लेटर मेन पार्ट बॉडी ऑफ द लेटर इज ऑफकोर्स द मोस्ट इम्पोर्टंट पार्ट सौथी महत्वनो भाग आ छे यू शूड बी केरफुल इनफ टू चूज द मेटर एंड वर्ड्स करेक्टली टू बी रिटन इन दिस पार्ट शू कहे छे સૌથી મહત્વનો ભાગ છે તમારે બહુ કાળજીપૂર્વક લખવાનો છે જ્યારે તે ટોપિક ઉપર લખો છો એના શબ્દો સાચા સચોટ લખવાના છે વાઇલ રાઇટિંગ ધ લેટર જ્યારે તમે પત્ર લખો છો ઇફ સમવન મેકેનિકલ ડિટેલ્સ લાઇક મેન્ટેનિંગ ઇન્ટેન્ટ માર્જિન સ્પેસિંગ પંક્ચ્યુએશન એન્ડ સિન્ટેક્સ આર ટેકન કેર ઓફ યોર લેટર વિલ લુક એલિગન્ટ માર્જિન છોડવાનું હોય પહેલાં પત્ર લખતા હો તો પેજમાં જગ્યા છોડવાની હોય વાળીને આખું પીસ જે ફોર સાઇઝનું હોય માર્જિન છોડવાનું સ્પેસ ત્યાં મૂકવાની હોય ત્યાં મૂકવાની પંક્ચ્યુએશન કોમા એન્યુટેડ કોમા જે કરો છો એનું વાક્યનું વાક્યની રચના એ બધી વસ્તુઓનું ધ્યાનમાં રાખવાનું છે જ્યારે પત્ર લખો છો તો જ તમારો પત્ર સરસ મજાનો પ્રોપર લાગશે યુ કેન ફ્લોટ સર્ટન ગ્રામેટિકલ રૂલ્સ વાય રાઇટિંગ ઇન્ફોર્મલ લેટર્સ ટુ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વેર વી શુડ બી કેરફુલ ઇનફ અબાઉટ ગ્રામર એન્ડ અધર મેનરિઝમ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન શું કે છે જ્યારે આપણે રિલેટિવ કોઈ ફ્રેન્ડ્સને લખતા હોય તો વાંધો નથી ગ્રામેટિકલ સ્ટ્રક્ચરની કે કોઈ પણ બાબતો ધ્યાનમાં રાખવાની વધારે પડતી પરંતુ જ્યારે આપણે ફોર્મલ લેટર્સ લખતા હોઈએ છીએ ત્યારે એમાં બધી બાબતો લેંગ્વેજ ગ્રામર સ્ટ્રક્ચર પંક્ચ્યુએશન સ્પેસ ક્યાં મૂકવી ક્યાં ન મૂકવી જગ્યા ક્યાં મૂકવી કઈ રીતે પ્રોપર વેમાં લેટર લખવું એ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે જ્યારે ફોર્મલ લેટર્સ લખતા હોય છે ધ ક્લોઝિંગ ઇઝ અ કોમ્પ્લિમેન્ટરી એન્ડિંગ વિથ વિચ યુ ફિનિશ યોર લેટર કોમ્પ્લિમેન્ટરી ક્લોઝિંગથી આપણે પત્ર એમ પૂર્ણ કરીએ છીએ ધીસ પ્લેસ ટુ ઓર થ્રી સ્પેસીસ બિલો ધ બોડી ઓફ ધ લેટર એન્ડ બિગિન્સ ટુ આર ધ સેન્ટર ઓફ ધ પેજ શું કહે છે કે જ્યાં આપણે પૂરું કરીએ છીએ લખવાનો બોડી ત્યાં આપણે છેલ્લે એન્ડિંગ ક્લોઝિંગ આપીએ છીએ ધ ફર્સ્ટ વર્ડ ઇઝ કેપિટલાઇઝ એન્ડ ધ કોમા ઇઝ પ્લેસ્ડ એટ ધ એન્ડ ફર્સ્ટ વર્ડ કેપિટલાઇઝ હોય છે અને પછી કોમા મૂકેલું હોય છે સિન્સિયરલી યોર્સ યોર સિન્સિયરલી એન્ડ વેરી સિન્સિયરલી આર ધ કરેક્ટ ફ્રેઝિસ ફોર ફોર્મલ લેટર્સ માટે સિન્સિયરલી યોર ફેથફુલી વેરી સિન્સિયરલી એવું બધું લખવામાં આવે છે સંબોધન ફોર ધ ઇન્ફોર્મલ વન્સ વી હેવ અ વેરાયટી ઇન્ફોર્મલમાં તો યોર્સ કોર્ડિનલી ફેથફુલી યોર્સ એઝ એવર ફોન્ડલી યોર્સ અફેક્શનેટલી લવિંગ યોર્સ ડિવોટેડલી ઇન્ફોર્મલમાં લખી શકાય છે પણ માં તો યોર ફેથફુલી ઓર યોર રિસ્પેક્ટફુલી વેરી સિન્સિયરલી આ પ્રકારનું જ લખાય છે લખાણ ક્લોઝિંગમાં દેન ધ લાસ્ટ પાર્ટ ઇઝ યોર સિગ્નેચર રિટન લેજિબલી ઇન ઇંક ઇઝ પ્લેસ બિલો ધ ક્લોઝિંગ એન્ડ ઓસમ ટુ ધ એન્ડ સમવોટ ટુ ધ રાઇટ જમણી બાજુ ત્યાં જ ક્લોઝિંગ આપ્યું છે યોર ફેથફુલી પછી કલ્યાણી ત્રિવેદી અને તમારી ઇંકથી તમારી પેનથી સિગ્નેચર કરવાની છે આ ટાઈપ કરવાનું નથી ભલે ટાઈપ કરવાનો લેટર હોય પણ તમારે સિગ્નેચર તમારી પેનથી ઇંકથી કરવાની છે ટુ અવોઇડ ધ પોસિબલ કન્ફ્યુઝન વન મે એટ ધ સ્ટેટસ ઓફ ધ સિગ્નેચર બિલો ઇન ધ બ્રેકેટ્સ અગેઇન ઇન્ફોર્મલ લેટર્સ ડુ નોટ રિક્વાયર મચ આઇડેન્ટિફિકેશન ઓફ ધ રાઇટર બટ વન શુડ નોટ મિસ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ લેટર જે મહત્વનો ભાગ છે સિગ્નેચર કોણે લખ્યું એની સહી ફોર્મલ લેટર્સમાં બહુ મહત્વનું છે જે કાઉસમાં તમે નામ પણ લખી શકો છો કોણ છે કોની સિગ્નેચર છે અને ઉપર વચ્ચે પેનથી સિગ્નેચર કરવાની છે ભલે લેટર આખો ટાઈપ કરેલો હોય પરંતુ સિગ્નેચર છે એ આપણે પેનથી જ કરવાની છે ઇંકથી જ તો ઓફિશિયલ લેટર્સમાં મહત્વનું છે પહેલાં હેડિંગ સેલ્યુટેશન બોડી
ક્લોઝિંગ અને સિગ્નેચર. પત્રનું આપણને ફોર્મેટ ખબર છે, ઉપર જમણી બાજુ નામ, એડ્રેસ, તારીખ, સામેવાળાનું મોકલનારનું નામ, જે બી તમે ઇન્ફોર્મેશન આપવા માગતા હોય એટલી એમાં તમારી પાસે હોય. નામ, કંપનીનું નામ ડાયરેક્ટર હોય તો એ ટુ ધ ડાયરેક્ટર ઓફ ધીસ સો એન્ડ સો કંપની, રિસ્પેક્ટેડ સર ઓર મેમ, સબ્જેક્ટ. પછી બોડી ઓફ ધ અધર મેઇન પાર્ટ, ત્રણ પેરેગ્રાફમાં તમને બિગિનિંગ, મિડલ, એન્ડમાં આપણે કોમ્યુનિકેશન, બિઝનેસ કોમ્યુનિકેશનમાં જોયું એમ ત્રણ પેરેગ્રાફમાં આખી માહિતી આપી દેવાની જેના બાબતે લેટર હોય, અને છેલ્લે યોર્સ ફેથફુલી અને સિગ્નેચર. ક્લોઝિંગ અને સિગ્નેચર આ બંને બધા પાર્ટ મહત્ત્વના છે, ત્યારે જ લેટર આખો ઓફિશિયલ પૂરો થયો ગણાશે અને પરફેક્ટલી લખવાનો થશે, એક જ પેજમાં બને તો પૂર્ણ કરવાનો થશે. ઇટ ઇઝ ઓલ અબાઉટ ડેસ લેક્ચર. વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.